हेलो एवरीवन, आ वीडियो नी अंदर आपणे फॉर्मेटेड इनपुट विषे स्टडी करीशुं। अत्यार सुधी आपणे अलग अलग डेटा टाइपना इनपुट्स स्कैनएफ फंक्शन नी मददथी लेता हता। हवे आ स्कैनएफ फंक्शनना जुदा जुदा वेरिएशन्स केवी रीते काम करे छे ए आपणे आ लेक्चर नी अंदर जोवानुं छे। तो सौ प्रथम इंटीजर उपर आपणुं स्कैनएफ फंक्शन केवी रीते काम करे छे ए जोईए छे, एनुं वेरिएशन्स शुं छे ए ज खास जोवानुं छे आपणे। तो અહીંયા આપેલા સ્કેનએફ ફંક્શનને ધ્યાનથી જોવામાં આવે તો કંટ્રોલ સ્ટ્રિંગની અંદર આપણે પર્સન્ટેજ ડબલ્યુ ડી લીધેલું છે અને ત્યારબાદ આપણે એડ્રેસ ઓફ વેરિયેબલ લીધેલું છે। અહીંયા આગળ ડબલ્યુ જે છે એ આપણે જે વેરિયેબલ રીડ કરી રહ્યા છે એ વેરિયેબલની મેક્સિમમ વિડ્થ છે। એનો મતલબ એ થયો કે તમે એટલા ડિજિટનો નંબર મેક્સિમમ લઈ શકો છો, એનાથી વધારે ડિજિટનો નંબર લઈ શકતા નથી। અને આ જે આપણી વિડ્થ છે એ ઓલવેઝ પોઝિટિવ ઇન્ટીજર હોવી જોઈએ। વેરિયેબલ છે એ ઇન્ટીજર વેરિયેબલ હોવો જોઈએ, એટલે કે એ ઇન્ટીજર ડેટા ટાઈપ સાથે ડિક્લેર થયેલો હોવો જોઈએ। હવે એક્ઝામ્પલ જોઈએ તો આપણું ફર્સ્ટ એક્ઝામ્પલમાં આપણે એવું લખ્યું છે કે ઇન્ટીજર આઈ, ત્યારબાદ સ્કેનએફ પર્સન્ટેજ થ્રી ડી એડ્રેસ ઓફ આઈ। અહીંયા તમે જોઈ શકો છો કે વિડ્થ આપણી 3 આપેલી છે, એનો મતલબ કે આપણે 3 ડિજિટનો નંબર લઈ શકીએ છીએ। 3 ડિજિટ કરતા વધારે ડિજિટનો નંબર આ સ્કેનએફ ફંક્શન આપણને પ્રોવાઈડ કરતું નથી। અને સપોઝ કોઈ યુઝર છે એ 1, 2, 3, 4 ઇન્સર્ટ કરે છે તો આપણું સ્કેનએફ ફંક્શન એના માત્ર 3 ડિજિટને જ પોતાની અંદર સમાવેશ કરે છે અને 4 ને ઇગ્નોર કરે છે। સેકન્ડ આપણું એક્ઝામ્પલ છે એમાં આપણે જોઈએ તો 2 ઇન્ટીજર વેરિયેબલ ડિક્લેર કરેલા છે અને સ્કેનએફ ફંક્શન તમે ધ્યાનથી જોશો તો એમાં લખ્યું છે કે પર્સન્ટેજ 2d પર્સન્ટેજ 5d। એનો મતલબ એ થયો કે જે ફર્સ્ટ વેરિયેબલ આપણે લઈએ છીએ, જે આપણો એ છે, એની મેક્સિમમ વિડ્થ 2 છે, એટલે કે 2 ડિજિટથી વધારે ડિજિટનો નંબર લઈ શકીએ નહીં। જ્યારે સેકન્ડ વેરિયેબલ આપણો છે જે બી છે, એની વિડ્થ 5 છે, એનો મતલબ કે 5 ડિજિટ નો નંબર આપણે આની મદદથી લઈ શકીએ છીએ। હવે આ જ વસ્તુ આપણે એક્ઝામ્પલ થ્રુ સમજીએ તો અહીંયા આગળ આપણે 4 વેરિયેબલ્સ ડિક્લેર કરેલા છે અને ચારે ચાર વેરિયેબલ ઇન્ટીજર ટાઈપના છે। એની પછીનું પ્રિન્ટએફ ફંક્શન છે જે એઝ ઇટ ઇઝ આપણે આઉટપુટમાં પ્રિન્ટ કરીએ છીએ। સ્કેનએફ ફંક્શનની મદદથી આપણે એ અને બી ની વેલ્યુ લઈએ છે, જેમાં આપણે 2 નંબર ઇન્સર્ટ કરવાના છે। આપણે 2 નંબર અહીંયા ઇન્સર્ટ કરેલા છે, તમે જોઈ શકો છો કે 1, 2, 3, 4 અને 5, 6, 7 છે। એનો મતલબ કે જે ફર્સ્ટ વેલ્યુ છે એ એ માં જશે અને સેકન્ડ વેલ્યુ બી માં જશે, અને જ્યારે આપણે એ વેલ્યુ પ્રિન્ટ કરાવીએ છીએ ત્યારે ફર્સ્ટ વેલ્યુ જે હતી એ એની વેલ્યુ તરીકે પ્રિન્ટ થઈ, જ્યારે સેકન્ડ વેલ્યુ એ બી ની વેલ્યુ તરીકે પ્રિન્ટ થઈ। એની પછીનું પ્રિન્ટએફ ફંક્શન પણ પાછું એઝ ઇટ ઇઝ પ્રિન્ટ થશે, અને જ્યારે એના પછીનું સ્કેનએફ ફંક્શન છે એ આપણું વિડ્થ વાળું સ્કેનએફ ફંક્શન છે, જેમાં આપણે લખ્યું છે કે પર્સન્ટેજ 3d। એનો મતલબ એ થયો કે સી છે એની અંદર મેક્સિમમ 3 ડિજિટનો નંબર લઈ શકાય, જ્યારે ડી ની અંદર મેક્સિમમ 4 ડિજિટનો નંબર લઈ શકાય। હવે આપણું જે ઇન્સર્ટ કરેલી વેલ્યુ જોવામાં આવે તો એમાં આપણે 1, 2, 3, 4, 5, 6, 7 આપેલું છે, એટલે કે આપણે 2 નંબર ઇન્સર્ટ કર્યા છે, પહેલો 1, 2, 3, 4 અને બીજો 5, 6, 7। જ્યારે પણ આપણે આ નંબર ઇન્સર્ટ કરીએ છીએ એ વખતે અને એન્ટર ઇન્સર્ટ કર્યાની પહેલા એ નંબર આપણા બફરની અંદર સ્ટોર થયેલા હોય છે। બફરની અંદર હાલમાં આપણે એવું એઝ્યુમ કરીએ છીએ કે 1, 2, 3, 4 સ્ટોર થયેલા છે અને બીજો છે 5, 6, 7, એ પણ સ્ટોર થયેલા છે। જેવું એન્ટર પ્રેસ કર્યું તમે, એટલે આપણું કમ્પાઇલર ચેક કરે છે કે સી નું વિડ્થ 3 છે, એનો મતલબ કે 3 ડિજિટનો નંબર એક્સેપ્ટ કરી શકે, પરંતુ આપણે ફર્સ્ટ છે એ 4 ડિજિટનો નંબર ઇન્સર્ટ કરાવેલો છે તો પણ એ ફર્સ્ટ 3 કેરેક્ટરને રીડ કરશે અને એની અંદર, એટલે કે ફર્સ્ટ આપણો ઇનપુટ છે સી, એની અંદર આપણે 1, 2, 3 સ્ટોર કરીને આપશે।
હજુ પણ આપણી બફરની અંદર બે વેલ્યુ પડેલી છે, એક ફોર ત્યારબાદ સ્પેસ અને ત્યારબાદ 5-6 છે. જ્યારે સેકન્ડ વેલ્યુ રીડ કરવાનો પ્રયત્ન કરીશું ત્યારે એ ફોર ડિજિટનો નંબર લેશે. પરંતુ અહીંયા તમે જોઈ શકો છો કે જો ફોર ડિજિટનો નંબર લેવા જઈએ તો પહેલા ફોર લેશે ત્યારબાદ સ્પેસ છે. હવે સ્પેસ આવે છે એટલે આપણું સ્કેનએફ ફંક્શન એવું સમજી લે છે કે અહીંયા આગળથી તમારો નવો નંબર સ્ટાર્ટ થાય છે, અને એટલા માટે જ ડી ની અંદર માત્ર ફોર સ્ટોર થઈને આવે છે. જ્યારે આપણે સી અને ડી ની વેલ્યુ પ્રિન્ટ કરાવીએ છીએ ત્યારે સી ઇઝ ઇક્વલ ટુ 1 2 3 અને ડી ઇઝ ઇક્વલ ટુ 4 પ્રિન્ટ કરીને આપણને મળે છે. હજુ પણ આપણા 5 6 7 છે એ બફરની અંદર સ્ટોર થયેલા હોય છે. તો જ્યારે આની પછી આપણે ક્વિક સ્કેનએફ ફંક્શન લખીએ તો એ સ્કેનએફ ફંક્શન યુઝર પાસે એટલે કે આપણી પાસેથી કોઈ ઇનપુટ લેવા માટે ઊભું રહેતું નથી, અને જે પણ વેરિયેબલની વેલ્યુ સ્ટોર કરવા જાય છે એમાં એ 5 6 7 સ્ટોર કરીને આપણને આપી દે છે. આ વસ્તુ તમે પ્રેક્ટિકલી તમારી જાતે ઇમ્પ્લિમેન્ટ કરીને જોઈ શકો છો. એની પછી બીજું એક એક્ઝામ્પલ જોઈએ તો ત્યાં આગળ આપણે 3 વેરિયેબલ ઇન્ટીજર ટાઈપના ડિક્લેર કરેલા છે, અને એની પછી એક પ્રિન્ટએફ ફંક્શન આપણે ડિક્લેર કર્યું છે જે એઝ ઇટ ઇઝ પ્રિન્ટ થાય છે. સ્કેનએફ ફંક્શન તમે ધ્યાનથી જોશો તો પર્સન્ટેજ ડી પર્સન્ટેજ સ્ટાર ડી જે એક નવી વસ્તુ છે, અને ત્યારબાદ પર્સન્ટેજ ડી. એનો મતલબ એ થયો કે તમે 3 નંબર્સ તો લઈ રહ્યા છો, પરંતુ અહીંયા જે સ્ટાર ડી છે એનો મિનિંગ શું થાય છે? તો એનો મિનિંગ એવો થાય છે કે આ સ્ટાર ડી છે એ સેકન્ડ નંબરનું જે પણ ઇનપુટ હશે એને સ્કીપ કરી દેશે. એટલે 2 ને આ આપણું કમ્પાઇલર ઇનપુટ તરીકે કન્સિડર કરશે નહીં. તો એનો અલ્ટિમેટલી મિનિંગ એવો થાય છે કે આપણી જે પણ ફર્સ્ટ વેલ્યુ છે એ એમાં સ્ટોર થાય છે, સેકન્ડ વેલ્યુ આપણે પર્સન્ટેજ સ્ટાર ડી લખેલી હોવાથી સ્કીપ થઈ જાય છે, અને એના પછીની 3rd વેલ્યુ છે એ બી ને મળે છે. હવે જ્યારે આપણે એ બી અને સી ની વેલ્યુ પ્રિન્ટ કરાવીએ છીએ તો એમાં 1 બી ની અંદર 3 પ્રિન્ટ થઈને આવે છે, અને સી ની અંદર કોઈ પણ વેલ્યુ હાલમાં છે નહીં, એટલે એ ગાર્બેજ વેલ્યુ પ્રિન્ટ કરીને આપણને આપશે. આની આ જ વસ્તુ એટલે કે પર્સન્ટેજ સ્ટાર એફ એટલે કે ફ્લોટ ટાઈપના વેરિયેબલ ઉપર પણ તમે એપ્લિકેબલ કરી શકો છો. બીજી એક ખાસ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે જે વિડ્થનો કોન્સેપ્ટ આપણે ઇન્ટીજર વેરિયેબલ માટે એપ્લિકેબલ કરતા હતા એ કોન્સેપ્ટ ફ્લોટ ટાઈપના ડેટા ટાઈપ ઉપર લાગુ પડતો નથી. હવે આપણે સ્ટ્રીંગ ટાઈપના ડેટા ટાઈપ ઉપર કેવી રીતે વિડ્થનો કોન્સેપ્ટ લાગુ પડે એ જોઈએ. તો અહીંયા આપણે સ્કેનએફ ફંક્શન જોઈએ, તેમાં એવું લખ્યું છે પર્સન્ટેજ WS અને ત્યારબાદ વેરિયેબલ. ખાસ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે જ્યારે આપણે સ્ટ્રીંગ વેરિયેબલ લઈએ છીએ ત્યારે એમાં એડ્રેસનો સિમ્બોલ મૂકવાનો નહીં. આ બધી વસ્તુ આપણે સ્ટ્રીંગ ભણીશું એ વખતે ડિટેલિંગમાં સ્ટડી કરીશું. અને સેકન્ડ એનું એક સિન્ટેક્સમાં જોવામાં આવે તો પર્સન્ટેજ WC અને ત્યારબાદ વેરિયેબલનું નામ. અહીંયા આગળ જે W છે એ આપણે આગળના કેસમાં જોયું હતું ઇન્ટીજરમાં, એનું એ જ છે કે જે વેરિયેબલ આપણે રીડ કરી રહ્યા છે એની મેક્સિમમ વિડ્થ, અને એ કેવી હોય તો એ પોઝિટિવ ઇન્ટીજર હોય છે, અને આપણો જે વેરિયેબલ છે એ સ્ટ્રીંગ વેરિયેબલ છે. સી છે એ સ્ટ્રીંગ ટાઈપના વેરિયેબલ સપોર્ટ કરતું નથી, પરંતુ આપણે કેરેક્ટર એરેની મદદથી સ્ટ્રીંગને ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ છીએ. હવે કેરેક્ટર એરે કેવી રીતે લખાય અહીંયા એક્ઝામ્પલમાં તમે જોઈ શકો છો કે હાલમાં આવું એઝ્યુમ કરી લો કે આ કેરેક્ટર એરે છે. એરે અને સ્ટ્રીંગ આપણે પાછળથી ભણવાનું છે એટલે હાલ પૂરતું આપણે એવું એઝ્યુમ કરી લઈએ છીએ કે આ આપણો સ્ટ્રીંગ છે. હવે અહીંયા આગળ 20નો મિનિંગ એવો થાય છે કે આપણે આ એ નામનો જે વેરિયેબલ છે એ નામની જે સ્ટ્રીંગ છે એ 20 કેરેક્ટર એક્સેપ્ટ કરી શકે. હવે સ્કેનએફ ફંક્શન તમે જોઈ શકો છો કે ત્યાં તમે લખ્યું છે પર્સન્ટેજ 20S, અને અહીંયા આગળ એડ્રેસનો સિમ્બોલ આવશે નહીં, 20S અને A. તો આનો મિનિંગ એવો થયો કે એની અંદર 20 કેરેક્ટર સુધીની સ્ટ્રીંગ આપણે લઈ શકીએ છીએ. ત્યારબાદ સેકન્ડ એક્ઝામ્પલમાં આપણે બે સ્ટ્રીંગ લીધેલી છે, એક P10 એનો મતલબ કે 10 આની મેક્સિમમ વિડ્થ હોઈ શકે, અને Q છે એની અંદર મેક્સિમમ એની લેન્થ 10 હોઈ શકે. હવે જ્યારે આપણે સ્કેનએફ ફંક્શનની મદદથી પર્સન્ટેજ 10S લખ્યું છે એનો મિનિંગ એ થયો
કે p ની મેક્સિમમ વેઇટ આપણી 10 હશે જ્યારે સેકન્ડ માં એવું લખ્યું છે પર્સન્ટેજ 8 છે તો આનો મીનિંગ એવો થયો કે q ની મેક્સિમમ વેઇટ 8 હશે આ જે વેલ્યુ અહીંયા આગળ લખ્યો છો એ વેલ્યુ એની લેન્થ એટલે કે મેક્સિમમ તમે એટલા કેરેક્ટર્સ એ સ્ટ્રિંગ ની અંદર સમાવી શકો છો આ વસ્તુનું હવે વેરિએશન્સ આપણે ડિસ્કસ કરીએ તો સૌપ્રથમ બે કેરેક્ટર્સ ડિક્લેર કરેલા છે સોરી કેરેક્ટર એરે ડિક્લેર કરેલા છે પી અને ક્યુ કેરેક્ટર એરે બીજું કંઈ નહીં સ્ટ્રિંગ જ છે આપણી જ્યારે ફર્સ્ટ સ્ટ્રિંગને આપણે લઈએ છીએ તેમાં આપણે કોમ્પ્યુટર ઇન્સર્ટ કર્યું અને જ્યારે એને પ્રિન્ટ કરાવીએ છીએ તો એ એઝ ઇટ ઇઝ પ્રિન્ટ કરીને આપણને આપી દે છે જ્યારે સેકન્ડ સ્ટ્રિંગ લઈએ છીએ એની અંદર આપણે એવું લખ્યું છે કે પર્સન્ટેજ 6s અને ક્યુ તો આનો મતલબ એવો થયો કે હવે પછી જે પણ આપણે સ્ટ્રિંગ રીડ કરીશું એ સ્ટ્રિંગની અંદરથી મેક્સિમમ 6 કેરેક્ટર આપણે રીડ કરી શકીએ એનાથી વધારે કેરેક્ટર રીડ કરી શકવાના નથી તો હવે તમે જોઈ શકો છો કે એન્જિનિયર નામનો એક વર્ડ આપણે ઇન્સર્ટ કર્યો જેની અંદર 8 કેરેક્ટર છે એનો મતલબ એ થયો કે બાકી રહેલા બે કેરેક્ટર્સ એ બફરની અંદર સ્ટોર કરીને રાખે છે અને તમારા ક્યુ નામના વેરિયેબલમાં એન્જિન સ્ટોર કરીને આપે છે જ્યારે આપણે ક્યુ ની વેલ્યુ પ્રિન્ટ કરાવીએ છીએ ત્યારે એ એન્જિન સાથે પ્રિન્ટ થશે હવે આની પછી જો ફરીથી આપણે એક સ્કેનફ ફંક્શન લઈએ તો એની અંદર ઓટોમેટિકલી ER સ્ટોર થઈને આવી જશે એટલે આની પછી જો સ્કેનફ ફંક્શન લખીએ છીએ તો એ આપણું વેઇટ કરતું નથી ઇનપુટ લેવા માટે હવે અહીંયા આગળ સ્કેનફ ફંક્શનમાં તમે જોઈ શકો છો કે આપણે એક વસ્તુ લીધેલી છે પર્સન્ટેજ અને બ્રેકેટમાં એ ટુ સેટ આનો મીનિંગ એવો થાય છે કે આપણી સ્ટ્રિંગની અંદર આપણે એ થી લઈને ઝેડ સુધીના કેરેક્ટરનો જ સમાવેશ કરી શકીએ છીએ હવે સ્ટ્રિંગની અંદર આપણે એવું નાખ્યું છે કે COMPUTER હવે તમે જોઈ શકો છો કે એમાં CO અને T છે એ અપર કેસમાં છે જ્યારે M, P, U, E અને R છે એ લોઅર કેસમાં છે જ્યારે આપણું કમ્પાઇલર આ સ્ટ્રિંગને રીડ કરવા જાય છે તો એ ચેક કરે છે કે આ C છે એ અપર કેસ છે તો યસ O છે એ અપર કેસ છે તો કે યસ અને M છે એ અપર કેસ છે તો કે નો એટલે એની પછીની આખી સ્ટ્રિંગ એ રીડ કરતું નથી અને આપણને માત્ર CO સ્ટોર કરીને આપે છે સ્ટ્રિંગની અંદર જ્યારે આપણે સ્ટ્રિંગની વેલ્યુને પ્રિન્ટ કરાવડાવીએ છીએ ત્યારે એ CO પ્રિન્ટ કરીને આપણને આપે છે હવે એની પછી બીજું એક વેરિએશન જોઈએ તો ત્યાં આગળ સ્કેનફમાં આપણે એવું લખ્યું છે કે પર્સન્ટેજ કેરેટ એ ટુ ઝેડ આનો મીનિંગ એવો થાય છે કે આપણે એ થી ઝેડ સિવાયના દરેકે દરેક કેરેક્ટરને કન્સિડર કરવાના છે એનો મીનિંગ એવો થયો કે જો આપણે ફર્સ્ટ કેરેક્ટર રીડ કરો તો એ લોઅર કેસ સી છે એક્સેપ્ટ થશે સેકન્ડ કેરેક્ટર લોઅર કેસ ઓ છે એક્સેપ્ટ થશે થર્ડ કેરેક્ટર લોઅર કેસ એમ એક્સેપ્ટ થશે ફોર્થ કેરેક્ટર અપર કેસ કી એનો મતલબ એ કે આને આપણે એક્સેપ્ટ કરવાનો નથી અને જેવો આપણને અનમેચ કેરેક્ટર મળે છે એટલે આપણું એક્ઝિક્યુશન ત્યાં આગળથી સ્ટોપ થઈ જાય છે અને પાછળની વેલ્યુ એટલે કે પાછળની આખી સ્ટ્રિંગ રીડ કરતું નથી એનો મતલબ એ થાય છે કે સ્ટ્રિંગની અંદર COM સ્ટોર કરીને આપે છે અને જ્યારે આપણે સ્ટ્રિંગની વેલ્યુને પ્રિન્ટ કરાવીએ છીએ તો આપણને COM મળે છે હવે આપણે ફરીથી સ્કેનફ ફંક્શનનો જોઈએ ઉપયોગ તો સ્કેનફ ફંક્શનની મદદથી આપણે એક સ્ટ્રિંગ લઈએ છીએ અને સ્ટ્રિંગની અંદર તમે જોઈ શકો છો કે આપણે એવું પાસ કર્યું છે કે હેલો ત્યારબાદ સ્પેસ અને ઓલ અને જેવું તમે એન્ટર પ્રેસ કરો છો તો તમને સ્ટ્રિંગ માત્ર તમને હેલો પ્રિન્ટ કરીને આપે છે તો આના પાછળનું રીઝન એ છે કે આપણે ઇન્ટીજરની અંદર પણ જોયું હતું કે કોઈ બે ઇન્ટીજર નંબર લઈએ છીએ અને એની વચ્ચે આપણે સ્પેસ મૂકીએ છીએ તો એ બે અલગ અલગ ઇન્ટીજર વેરિયેબલ તરીકે ટ્રીટ થાય છે એવી જ રીતે આ બંને અલગ અલગ સ્ટ્રિંગ તરીકે ટ્રીટ થાય છે અને આપણે એક જ સ્ટ્રિંગ રીડ કરતા હોવાથી હેલો આપણને ફર્સ્ટ સ્ટ્રિંગની અંદર મળે છે અને બાકીનું જે ઓલ છે એ બફરમાં પડ્યું રહે છે અને કોઈ બીજી સ્ટ્રિંગ આપણે આની પછી રીડ કરીએ તો એ ઓટોમેટિકલી એની અંદર ઓલ સ્ટોર કરીને આપણને આપે છે તો આનો મતલબ એ થાય છે કે જો આપણે મલ્ટી વર્ડની સ્ટ્રિંગ એક્સેપ્ટ કરાવડાવી હોય તો સ્કેનફ ફંક્શન આપણને એ ફેસિલિટી પ્રોવાઈડ કરતું નથી પરંતુ એનો એક ઓલ્ટરનેટિવ આપણે જોઈ શકીએ છીએ જેમાં આપણે એવું લખ્યું છે
કે જ્યાં સુધી આપણને સ્લેશ એન ના મળે ત્યાં સુધીની આખી સ્ટ્રિંગને એક્સેપ્ટ કરવાનું. તો હવે આપણે અહીંયા આગળ જોઈએ તો એચ છે એ સ્લેશ એન નથી, ઈ છે એ સ્લેશ એન નથી, એલ છે એ સ્લેશ એન નથી, ફરીથી એલ સ્લેશ એન નથી, ઓ છે એ સ્લેશ એન નથી, સ્પેસ છે એ સ્પેસ સ્લેશ એન નથી, એવી જ રીતે એ અને ડબલ એલ છે એ પણ સ્લેશ એન નથી. હવે જ્યારે આપણે આટલું લખ્યા પછી એન્ટર પ્રેસ કરીએ છીએ જે આપણું સ્લેશ એન છે, અને જેવું સ્લેશ એન આપણને દેખાય છે એટલે આપણું એક્ઝિક્યુશન સ્કેનએફ ફંક્શન સ્ટોપ કરી દે છે અને સ્ટ્રિંગની અંદર હેલો ઓલ સ્ટોર કરીને આપણને આપે છે. અને જો એ સ્ટ્રિંગને આપણે પ્રિન્ટ કરાવીએ તો આપણને પાછું હેલો ઓલ મળી જાય છે. આ સાથે જ આપણે આ લેક્ચરને અહીંયા આગળ ફિનિશ કરીએ છીએ. થેન્ક યુ.